સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હાલ તો છતા પાણીએ પ્રાંતિજ પાલિકાના આયોજન વગરની નીતિથી પ્રાંતિજવાસીઓ પાણી માટે વલખા મારે છે. તો જ્યાં પાણી મળે છે તે વિસ્તારોમાં દુર્ગંધિત પાણી પહોંચે છે. તો અમુક વિસ્તારોમાં પાણી મળતું જ નથી. તો અમુક વિસ્તારોમાં માત્ર 20 મિનિટ પાણી મળતા રહીશો ગરમીમાં પાણી પાણીનો પોકાર કરે છે. નગરપાલિકા પ્રાથમિક જરૂરિયાત પાણીની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે અને છેલ્લા 15 દિવસથી પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં ક્યાંક પાણી ન આવતું હોય કે ક્યાંક પાણી દુર્ગંધયુક્ત લીલું પીળું કે ક્યાંક માત્ર 20 મિનિટ પાણી છોડાતા ઉનાળાની ગરમીમાં રહીશો પાણી માટે વલખા મારે છે. ત્યારે જવાબદાર તંત્ર જાણે હાલ તો સબ સલામત હોય તેમ ઓફિસમાં બેઠું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. ત્યારે નાની ભાગોળ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ટેકનિકલ ફોલ્ટને લઈને પાણી ન મળતા પૂર્વ કોર્પોરેટર નિખિલભાઈ પટેલ દ્વારા પોતાનું ટ્રેક્ટર ટેન્કર લઈને નાની ભાગોળ વિસ્તારમાં પાણી પૂરું પાડ્યું હતું અને જેને પાણીની જરૂરિયાત હતી તેવા ઘર સુધી પાણી લઈને ગયા હતા. ત્યારે લોકો કહેતા હતા કે હાલ નિખિલભાઈ પટેલ કોર્પોરેટર ન હોવા છતાંય ભાગોળના રહીશોને પાણીની સમસ્યા પડતા પોતે પોતાનું ટ્રેક્ટર ટેન્કર લઈને તેમના ભાઈ સાથે ભાગોળમાં ઘરે ઘરે પાણી પહોંચાડતા જોવા મળ્યા હતા. તો બીજી બાજુ 999માં છેલ્લા 3 મહિનાથી રહીશોને પાણી ના મળતા રહીશો 3 મહિનાથી પાણી માટે વલખા મારી રહ્યા છે. છતાંય તેઓને પ્રાંતિજ પાલિકા દ્વારા એક પણ ટેન્કર આપવામાં આવ્યું નથી અને ઉલટાનું વોટર વર્કર્સ કર્મચારી તરુણભાઈ ભાવસાર જેમ તેમ મહિલાઓ સાથે બોલતા હોવાનું મહિલાઓએ ખુદ ચીફ ઓફિસર રોશનીબેન પટેલને કમ્પ્લેન કરી હતી. તો એક બાજુ રહીશોને પાણી ન મળતું હોય ને બીજી બાજુ કર્મચારી જેમ ફાવે તેમ બોલતા મહિલાનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો હતો. તો 999માં છેલ્લા 3 મહિનાથી પાણીની કમ્પ્લેન બાદ પણ એક પણ નગરપાલિકા દ્વારા ટેન્કર આપવામાં આવ્યું નથી અને નાની ભાગોળમાં 3 દિવસ પાણી બંધ રહેતા તેઓને ટેન્કર મારફતે પાણી આપતા હાલ તો પ્રાંતિજ પાલિકાની વાલા દવલાની નીતિ જોવા મળી હતી અને ગરીબોને ટેન્કર નહીં અને અમીરોને ટેન્કર આ પાલિકાની કેવી નીતિ જેને લઈને આ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હાલ તો પ્રાંતિજમાં છતાં પાણીએ પાણીનો પોકાર પડી રહ્યો છે અને આયોજન વગર પાણી આપતા એક પછી એક વિસ્તારમાંથી બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે હાલ તો અગાઉના જે વોટર વર્કર્સનો ચાર્જ હતો તે કર્મચારી પાસેથી ચાર્જ છીનવી લેતા એક ક્લાર્કને ચાર્જ આપતા હાલ તો છતાં પાણીએ પાણીની સમસ્યા ઊભી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે નગરજનોને ગરમીમાં જરૂરિયાત એવું પીવાનું પાણી મળી રહેશે કે પછી હોતા હે ચલતા જેવી સ્થિતિ હજુ જોવા મળશે. જીલ રાવલ સાથે પ્રાંતિજ. 999 માંથી અમારે 6 મહિનાથી પાણી નથી આવતું બિલકુલે. ટેન્કર મોકલતા હશે ને? ટેન્કર બી નથી આવતું. 2-2 મહિનાથી કે ટેન્કર બી બંધ થઈ ગયું. પાણી બી બને અમને બિલ ચકલીઓ નાખી આપતી. કોઈ પાણી નતો તો અમે ચકલીઓ તોડી નાખી છે. બરોબર તો બી પાણી નથી આવતું. મોટર થી પાણી ખેંચીએ છીએ તો બી નથી આવતું ને પાણી. અને આવા છે તારા સામે દાદા કઈ કરે છે અમારે બહેનો માટે એમ કે નાખ્યા હતા તો બી પાણી નતો અમે નળ તોડી નાખ્યા. બરોબર અને
મોટર લગાવીને પાણી ભરીએ છીએ તો બી પાણી આવતું નથી, અને સામે લાઈન માં પાણી ભરીએ છીએ અમે તો અમે એમના પાણી કોઈ ભરવા દેતા નથી. અને આ સાહેબ આવીને અમને એમ કે છે કે સાહેબ ને કીધું તમારે આવું ના બોલાય એવું તમે છોકરા